નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર દસ ઘણા કારોનું પ્રત્યક્ષીકરણના સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયના બધા જ પ્રકરણના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર દસ ઘણા કારોનું ના સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક શું કોઈ બહુ ફલકને આટલા ફલક હોઈ શકે અહીંયા આપણને કેટલાક પ્રશ્ન આપેલા છે તેના ઉત્તર મેળવવાના છે હવે આ પ્રશ્ન જોઈએ એના પહેલાં આપણે એક વિગત જાણી લઈએ કે બહુ ફલકને ચાર અથવા ચારથી વધારે ફલક હોય છે પરંતુ ચાર કરતાં ઓછા ફલક હોઈ શકે નહીં તો અહીંયા પહેલો સવાલ કે ભાઈ ત્રણ ત્રિકોણ એટલે કે બહુ ફલકને ત્રણ ત્રિકોણ ફલક સ્વરૂપે હોઈ શકે તો જવાબ આવશે કે બહુ ફલકને ત્રણ ત્રિકોણ ફલક હોય છે તે શક્ય નથી કારણ કે ઓછામાં ઓછા ચાર તો હોવા જ જોઈએ બીજું ચાર ત્રિકોણ તો જવાબ આવશે બહુ ફલકને એટલે કે આ જે બહુ ફલક હોય છે તેને ચાર ત્રિકોણ ફલક હોય શકે હોઈ શકે એ ત્રિકોણીય પિરામિડ આકૃતિ હોય તો એ શક્ય થાય ત્રીજું એક ચોરસ અને ચાર ત્રિકોણ બહુ ફલકને એક ચોરસ અને ચાર ત્રિકોણ ફલક હોઈ શકે ચોરસ પાયાવાળો પિરામિડ હોય તેમાં આ શક્ય બને ત્યાર પછી પ્રશ્ન નંબર બે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુ ફલક બની શકે અહીં એક સૂચન પણ આપણને આપેલું છે કે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે તો જવાબ આવશે હા આપેલી ફલકની સંખ્યા ચાર અથવા ચારથી વધારે હોય તો તેવા ફલકવાળો બહુ ફલક બની શકે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીં કહ્યું છે કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે તો મિત્રો પ્રિઝમ કોને કહેવાય તે પહેલાં આપણે સમજી લઈએ તો પ્રિઝમ એ એવો બહુ ફલક છે જેના પાયા તથા ઉપરના બે ફલક સમાંતર અને એકરૂપ બહુ કોણ હોય અને બીજા ફલકો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં પહેલું છે ખીલી એ પ્રિઝમ નથી અહીંયા આપણને ખીલી આપેલી છે તો ખીલીને આપણે પ્રિઝમ કહી શકીએ નહીં કારણ કે અહીંયા આપણને જે વિગતો કહી છે તેનું પાલન થતું નથી બીજું છોલિયા વગરની પેન્સિલ એને આપણે પ્રિઝમ કહી શકીએ ત્યાર પછી ત્રીજું છે પેપર વેઇટ તો પેપર વેઇટ એ પ્રિઝમ નથી તે પિરામિડ છે અને ચોથું છે ખોખું તો ખોખું એ પ્રિઝમ છે ચાલો ત્યાર પછી આપણે પહેલો સવાલ જોઈએ અહીંયા આપણને કહ્યું છે કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે તો જવાબ આવશે પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો હોય છે અને આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર નળાકાર જેવો બનતો જાય છે ત્યાર પછી આપણે બીજું જોઈએ પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે તો પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં મળે છે જો પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા કહ્યું છે કે શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે સમજાવો તો જવાબ આવશે ના ચોરસ પ્રિઝમ એ હંમેશા સમઘન જેવો જ ન હોય તે લંબઘન જેવો પણ હોઈ શકે ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો સવાલ યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો તો અહીંયા આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે આ જે આકૃતિ છે ને તે થોડી અધૂરી છે તેને આપણે પહેલાં તો આવી રીતે દોરીએ એટલે કે એની પાછળની જે બાજુઓ છે એ પણ આપણે અહીંયા ટપકા ટપકા સ્વરૂપે ટૂટક લાઈન સ્વરૂપે દર્શાવી દઈએ જેથી તમને આખી જે માહિતી છે તે સરળતાથી સમજાઈ શકે તો એફ એટલે કે ફલક તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને એક નીચે સાત ફલક છે વી એટલે કે શિરોબિંદુઓ બિંદુઓ તો આની અંદર કુલ દસ શિરોબિંદુઓ બિંદુઓ આપણને આપેલા છે અને ઈ એટલે કે ધાર તો આની અંદર કુલ પંદર ધાર છે હવે એફ વત્તા વી તો અહીંયા એફ આપણે સાત છે અને વી આપણા દસ છે એફ એટલે શું તો કે ફલક અને વી એટલે કે શિરોબિંદુ તો એફ વત્તા વી એટલે કે સાત વત્તા દસ બરાબર સત્તર થશે હવે યુલરના સૂત્રનો આપણે મૂકીએ તો યુલરનું સૂત્ર છે એફ વત્તા વી માઇનસ હવે એફ વત્તા વી આપણે અહીંયા મેળવી લીધા છે સત્તર તો એફ વત્તા વી એટલે કે સત્તર અને માઇનસ ઈ તો ઈ અહીંયા પંદર છે સત્તરમાંથી પંદર જશે તો બે હવે યુલરનું સૂત્ર શું કહે છે તો કે એફ વધતાં વી માઇનસ ઈ બરાબર બે થવા જોઈએ તો અહીંયા પણ આપણો જવાબ બે આવ્યો એટલે કે યુલરનું જે સૂત્ર છે તે અહીંયા સાચું ઠરે છે ત્યાર પછી આપણે જે બીજી આકૃતિ આપણને આપેલી છે તે જોઈએ તો આ જે બીજી આકૃતિ જે છે તે પણ આપણે કંઈક આ સ્વરૂપે અહીંયા આપણને આપેલી છે હવે એમાં એફ એટલે કે ફલક તમે ગણશો તો આમાં નવ છે ત્યાર પછી આપણે અહીંયા વી તો વી આપણે અહીંયા ગણીએ તો વી પણ અહીંયા નવ છે એફ એટલે કે ફલક વી એટલે કે આપણે અહીંયા લઈશું બિંદુઓ એટલે કે શિરો બિંદુઓ અને ઈ એટલે કે ધાર તો અહીંયા ધાર છે કુલ સોળ તો એફ ફત્તા આ બંનેનો આપણે પહેલાં અહીંયા સરવાળો કરીએ તો એફ ફતા થશે નવ વત્તા નવ એટલે કે અઢાર આ વી નથી પરંતુ વાય છે ખાસ ધ્યાન રાખજો તો એફ વત્તા વી બરાબર નવ વત્તા નવ એટલે કે અઢાર હવે યુલરનું સૂત્ર આપણે મૂકીએ એફ ફતા વી માઇનસ સી તો એફ ફતા વી એટલે કે અઢાર અને એમાંથી ઈ બાદ કરીએ એટલે માઇનસ સોળ એટલે કે અઢારમાંથી સોળ બાદ કરીએ તો બે વધશે તો એફ વત્તાં વી માઇનસ ઈ બરાબર બે થાય છે તો આપણે એવું કહી શકીએ કે ઉલ યુલરનું જે સૂત્ર છે તે અહીંયા પણ સાચું ઠરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જોઈએ યુલરના સૂત્રનો ઉપયોગ કરી અને અજ્ઞાત સંખ્યાઓ મેળવો અહીંયા ફલક એફ આપણને આપેલા છે શિરોબિંદુ આપેલા છે અને ધાર આપેલા છે તો અહીંયા તમે પહેલું જે ફલક આપેલું છે આ સોરી પહેલી વસ્તુ તમે જોઈ શકો એમાં શિરોબિંદુ વી અને ધાર આપેલા છે ફલક શોધવાના છે જે બીજી માહિતી છે તેમાં શિરોબિંદુ શોધવાનું છે અને ત્રીજી માહિતી છે એમાં ધાર શોધવાની છે તો સર્વપ્રથમ આપણે જોઈએ પહેલો દાખલો અહીંયા એફ આપણને શોધવાના છે વી એફ એટલે કે ફલક એ શોધવાના છે વી શિરો બિંદુ આપણને છ આપેલા છે અને ઈ ધાર આપણને બાર આપેલી છે તો મૂકી આપણે યુલરનું સૂત્ર એફ વધતા વી માઇનસ ઇ બરાબર બે તો ચાલો એફ આપણને નથી આપ્યા તો એફના એફ રહેવા દઈએ વીનું મૂલ્ય આપણી પાસે છ છે માઇનસ ઈનું મૂલ્ય બાર છે બરાબર બે તો અહીંયા એફના એફ હવે બારમાંથી છ બા થશે તો છ વધશે મોટી રકમ બાર છે એની આગળ માઇનસની નિશાની છે એટલે એફ માઇનસ છ બરાબર બે આ માઇનસ છ બરાબરની પાછળ જશે તો બે વત્તા આઠ થશે માઇનસ છ છે આગળ જાય તો પ્લસ થશે તો એફ બરાબર બે વત્તા છ તો એફનું મૂલ્ય આપણને અહીંયા મળી જશે આઠ ત્યાર પછી બીજું એફ બરાબર પાંચ વી બરાબર પ્રશ્નાચિહ્ન અને ઈ બરાબર નવ હવે આપણે અહીંયા યુલરનું સૂત્ર મૂકીએ એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે આ યુલરનું સૂત્ર આપણને આપેલું છે અહીંયા એફનું મૂલ્ય પાંચ છે અહીંયા વી આવશે માઇનસ ઈ તો ઈનું મૂલ્ય અહીંયા નવ આવશે અને બરાબર બે હવે અહીંયા જે માઇનસ નવ છે અને પાંચ છે તો પ્લસ માઇનસ માઇનસ થશે નવમાંથી પાંચ આપણે બાદ કરીએ ને તો અહીંયા ચાર વધશે તો વી માઇનસ ચાર બરાબર બે હવે આ જે માઇનસ ચાર છે બરાબરની પાછળ જશે તો વી બરાબર બે વધતા ચાર એટલે કે વીનું મૂલ્ય આપણને અહીંયા મળી જશે છ ચાલો ત્યાર પછી એમાં જ આપણે ત્રીજો દાખલો જોઈએ તો અહીંયા આપણને આપેલું છે એફ બરાબર વીસ વી બરાબર બાર અને ઈ બરાબર આપણે શોધવાના છે તો એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે આ યુલરનું સૂત્ર આપણે અહીંયા મૂકી દીધું હવે એફનું મૂલ્ય આપણને વીસ આપેલું છે વીનું મૂલ્ય બાર આપેલું છે ઈ આપણે શોધવાના છે તો ઈના ઈ રહેવા દે ને બરાબર બે હવે વીસ વધતા બાર એટલે કે બત્રીસ તો બત્રીસ માઇનસ ઈ બરાબર બે હવે આ બત્રીસ છે તે બરાબરની પાછળ જશે તો એ માઇનસ થઈ જશે અને બરાબરની આગળ વધશે માઇનસ ઈ તો માઇનસ ઈ બરાબર બે માઇનસ બત્રીસ તો માઇનસ ઈ બરાબર અહીંયા થઈ જશે માઇનસ ત્રીસ એટલે કે બત્રીસમાંથી બે જશે તો ત્રીસ મોટી રકમ બત્રીસ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ ત્રીસ હવે અહીંયા માઇનસ માઇનસ નીકળી જશે તો ઈનું મૂલ્ય થશે ત્રીસ એટલે કે ઈ આપણને અહીંયા મળી જશે ત્રીસ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર આઠ અહીંયા આપણને એવું કહ્યું છે કે શું કોઈ બહુ ફલકને દસ ફલક વીસ ધાર અને પંદર શિરોબિંદુઓ બિંદુઓ હોઈ શકે તો મિત્રો ફલક ધાર અને શિરોબિંદુઓ બિંદુઓ બહુ ફલક ત્યારે જ હોઈ શકે જ્યારે ફલક ધાર અને શિરોબિંદુઓની બિંદુઓની સંખ્યા વડે યુલરનું સૂત્ર સાચું બનતું હોય અહીંયા એફ એટલે કે ફલક આપણને દસ આપેલા છે ઈ એટલે કે શિરોબિંદુઓ વીસ આપેલા છે અને વી એટલે કે ધાર આપણને પંદર આપેલી છે તો યુલરનું સૂત્ર અહીંયા છે એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે હવે આપણે એમાં કિંમત મૂકીએ તો એફ બરાબર દસ વી બરાબર છે પંદર ઈ બરાબર છે વીસ તો દસ વત્તા પંદર માઇનસ વીસ તો દસ વત્તા પંદર એટલે કે પચીસ પચીસમાંથી વીસ જશે તો પાંચ તો અહીંયા તમે જોઈ શકો છો કે યુલરના સૂત્રનો જવાબ પાંચ આવે છે પણ ખરેખર એ જવાબ બે આવવો જોઈએ એટલે કે એફ વત્તા વી માઇનસ ઈ બરાબર બે થતા નથી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ બે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે દસ ફલક બે ધાર અને પંદર શિરો બિંદુવાળો ફલક ન હોઈ શકે આવો ફલક આપણે દોરી શકીએ નહીં મિત્રો થોડી જ વારમાં તમારી સ્ક્રીન ઉપર તમને પ્રકરણ નંબર અગિયારનો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક જોવા મળશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયના બધા જ પ્રકરણના બધા જ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ બધા જ સોલ્યુશન વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રોને શેર કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં